સુરતથી મહત્વના સમાચાર. સુરતમાં આવકનો દાખલો કઢાવવા વહેલી સવારથી લાઈન લાગી છે. સવારે 5 વાગ્યાથી લાઈન લાગી છે. વિદ્યાર્થીઓથી લઈ વાલીઓ સવારના 5 વાગ્યાથી લાઈનમાં ઉભા રહે છે. ટોકન લેવા માટે વહેલી સવારથી જાગી લાઈનમાં લાગવું પડે છે. રત્નકલાકારો પોતાની રોજગારી છોડી લાઈન ઉભા રહેવા મજબૂર બન્યા છે. એજન્ટ પ્રથાથી લોકો હવે પરેશાન છે. સુરતમાં રાજાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો છે. કારણ કે ધોરણ 10 અને 12ની પરીક્ષા પૂર્ણ થતાની સાથે લોકોને એડમિશન લેવા માટે અલગ અલગ પ્રકારના દાખલાની જરૂર હોય છે. ક્યાં આવકનો દાખલો, ક્યાં નોન ક્રિમિનલ, તો ક્યાંક જાતિના દાખલાની જરૂર પડતી હોય છે. ત્યારે લોકો આ દાખલો મેળવવા માટે દર વર્ષે વહેલી સવારે 5 વાગ્યાથી લાઈનોમાં લાગતા હોય છે. ત્યારે કુમાર કાનાણીના ઘરની સામે આવેલી વરાછા ઝોન ઓફિસ ખાતે વહેલી સવારથી જ લાઈનો જોવા મળી રહી છે. લોકો વહેલી સવારથી જ લાઈનમાં ઊભા રહે છે. ત્યારે સવારે 9 વાગતા ઓફિસ ખુલતાની સાથે જ એમનો નંબર લાગતો હોય છે. અહીંયા અલગ અલગ પ્રકારના જે સર્ટિફિકેટ છે, સર્ટિફિકેટ લેવા માટે લાઈનો લાગતી, લોકો લાઈનોમાં ઊભા છે. આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. કારણ કે શું કામ લાઈનોમાં ઊભા રહ્યા છે. કાકા છે, એમની સાથે વાત કરીશું. કાકા, આપનું નામ? ગોપાલભાઈ વિઠ્ઠલભાઈ ભાલિયા. કેટલા વાગ્યાથી લાઈનમાં ઊભા છે? કયા? હું સવારના 5 વાગ્યાનો વહેલો લાઈનમાં ઊભેલો. શું લેવા? આવકના દાખલા માટે. કેમ આવકનો દાખલો? આવકના દાખલા, છોકરો મારો 12મું સાયન્સ ભણે છે, બરાબર. એના માટે બધે જે સ્કોલરશીપ મળે એના માટે હું આવકનો દાખલો પહેલાં કઢાવવો પડે, પછી EWS બિનાના મતનો દાખલા નીકળે. બિલકુલ. અન્ય ભાઈ ઊભા છે, આપનું નામ? ભાઈ બિપિનભાઈ. બિપિનભાઈ, કેટલા વાગ્યાના ઊભા છે? 5 વાગ્યાના. કેમ 5 વાગ્યાથી? આવકનો દાખલો કઢાવવા માટે. આવકનો દાખલો જરૂરી છે કે બીજું બી છે? EWSનો દાખલો જોઈએ છીએ, અનામતનો દાખલો જોઈએ છે. આવકનો દાખલો પહેલા નીકળશે, ત્યાર પછી બધા દાખલા નીકળે. બિલકુલ. ઘણા બધા વિદ્યાર્થીઓ ઊભા છે, આપણે એમની સાથે વાત કરીશું. ભાઈ, શું નામ આપનું? યુગ. યુગ, શાના માટે આવ્યા છો? કેટલા વાગે આવ્યો? દાખલો કઢાવવા 5 માટે. કેટલા વાગ્યા આવ્યો? 5 વાગ્યે. બિલકુલ. દ્રશ્ય કહી જાય છે કે દર વર્ષે ધોરણ 10 અને 12ની પરીક્ષા પત્યા બાદ આગળના અભ્યાસને સ્કોલરશીપ માટે તમામ વિદ્યાર્થીઓને આ પ્રકારના દાખલા જોઈતા હોય છે. જોકે સરકારને અનેક વખત રજૂઆત છતાં તંત્ર કોઈ પણ કામ કરતું નથી. લોકોને પોતાની જરૂર હોવાને લઈને કહી શકાય કે સવારે 5 વાગ્યાથી આવીને ઊભા રહે છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે સવારે 9 વાગ્યા બાદ આ તમામ સેન્ટરો ખુલતા હોય છે, પણ પોતાના દાખલાની જરૂરિયાત હોવાને લઈને લોકો વહેલી સવારે 5 વાગ્યાથી અહીંયા લાઈન લગાવતા છે. અને આ જ કારણે લોકોની સમસ્યાને લઈને કુમાર કાનાણી, જે સુરત વરાછાના ધારાસભ્ય છે, તેમને રાજ્ય સરકારને પત્ર લખ્યો છે. કારણ કે ધોરણ 10 અને 12માં બનતા વિદ્યાર્થીઓનું પરિણામ આવતાની સાથે જ તેમની સાથે આ દાખલા આપવામાં આવ્યો, તો તેમને બે સરળતા રહે અને તેમના વાલીઓ પણ પરેશાન ના થાય તે માટે ખાસ આ રજૂઆત કરવામાં આવી છે. કેમેરામેન ભરત બ્રહ્મપટ સાથે કીર્તેશ પટેલ, News18 ગુજરાતી, સુરત. તો સુરતમાં વરાછા આવેલે કુમાર કાનાણીએ કલેક્ટરને પત્ર લખ્યો છે. આવકનો દાખલા માટે યોગ્ય વ્યવસ્થા કરવા માટે માંગ કરાઈ છે. પરિણામ બાદ આવકના દાખલા માટે લાંબી લાઈનો લાગે છે. એજન્ટો પૈસા લઈ દાખલો કાઢી આપતા હોવાનો આરોપ છે. 2 કલાકમાં દાખલો કાઢી આપતા હોવાનો પણ આરોપ લાગ્યો છે. આ દાખલાઓ નથી મળતા એનો સૌથી મોટી તકલીફ એ છે કે એજન્ટ પ્રથાઓ શરૂ થઈ છે. જે લોકો 2-3 હજાર રૂપિયા ખર્ચો કરે એજન્ટને આપે કામ, તો દાખલા મળી જાય છે. તો જે એજન્ટ દાખલો કઢાવે છે પૈસા લઈને, એ એજન્ટને દાખલો મળી જાય છે, તો એનો મતલબ એ છે કે જે લોકો લાઈનમાં ઊભા છે, મોડી રાત્રિના લાઈનમાં ઊભા છે, એમને મળતો નથી, એજન્ટને મળી જાય છે. તો પહેલાંનો દાખલો એજન્ટ લઈ જાય છે અને એજન્ટ પૈસા કમાય છે. તો આ એજન્ટ પ્રથા નાબૂદ કરવા માટે અને લોકોને મુશ્કેલીમાંથી દૂર કરવા માટે રોજે રોજ દાખલા મળી જાય એવું વહીવટી તંત્રે વ્યવસ્થા કરવી જોઈએ એવી મારી માગણી છે. રાજકોટમાં બહુમાળી ભવન ખાતે અરજદારોની કતાર સતત બીજા દિવસે પણ છે. અરજદારોની કતાર જાતિ અને આવકના દાખલા માટે પહોંચ્યા અરજદારો. રાજકોટમાં બહુમાળી ભવન ખાતે વહેલી સવારથી અરજદારોની લાંબી કતારો જોવા મળી. કોલેજના એડમિશન માટે જાતિના દાખલા સહિતના ડોક્યુમેન્ટની જરૂર પડતી હોવાથી ધગધગતા તાપમાં અરજદારોની લાંબી કતારો જોવા મળી. બહુમાળી ભવન ખાતે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ લેવા માટે પહોંચેલા વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. જરૂરી ડોક્યુમેન્ટ માટે વાલીઓ અને વિદ્યાર્થીઓ ધકધકતા તડકામાં ઉભા રહેવા મજબૂર બન્યા છે, જેને લઈને વાલીઓમાં ભારે આક્રોશ છે. ઉપરાંત તંત્ર દ્વારા પાણીની કે કોઈ અન્ય વ્યવસ્થા ન કરવામાં આવી હોવાનો પણ આક્ષેપ લાગી રહ્યો છે.
આટલી ગરમીમાં વાલીઓ કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. રાજકોટથી મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ચૂક્યા છે. હાર્દિક, રાજકોટમાં કેવી સ્થિતિ છે? કેટલી લાંબી લાઇન અત્યારે જે લોકો આવી રહ્યા છે તે રચડી રહ્યા છે? હા, ચોક્કસથી મિત્તલ, રાજકોટ શહેરના બહુમાળી ભવન ખાતે જે અત્યારે જે નોન ક્રિમિનલ ડોક્યુમેન્ટ સહિતના અલગ અલગ જે ડોક્યુમેન્ટ હોય છે તે કઢાવવા માટે વાલીઓની લાઇનો લાગી છે. હજુ સુધી બારી નથી ખુલી, ખાસ કરીને 10 વાગ્યાનો સમય હોય છે, હજુ બારી ન ખુલતા કે વાલીઓને હેરાન થવાનો વારો આવી રહ્યો છે. તો બીજી તરફ અહીંયા પાણીની કે અન્ય કોઈ વ્યવસ્થા નથી, જેથી કરીને વાલીઓને પણ ક્યાંક ભારે તકલીફ ભોગવવી પડી રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે જે અહીંયા લાંબી લાઇનો લાગી છે, વાલીઓ છે તે વહેલી સવારમાં અહીંયા આવી જતા હોય છે. કોલેજના એડમિશનના માટે જે જરૂરી ડોક્યુમેન્ટ હોય છે તે કઢાવવા માટે ખૂબ જ જરૂરી ડોક્યુમેન્ટ માટે અહીંયા આવતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અનેક હાલાકીનો પણ સામનો કરવો પડતો હોય છે. હાલ આપણી સાથે વાલીઓ છે, આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો, શું તકલીફ છે? અમે સવારના 8 વાગ્યાના આવ્યા છીએ, અહીંયા નથી પાણીની કે સગવડ. હજી 10 વાગી ગયા તો બારી નથી ખોલતા, નથી બે જ બારી રાખી છે. અમે અનુરોધ કરી કે બારી વધારે તો આ લાઇન ઓછી થાય, કારણ કે પાછળ લાઇન છે, આગળ લાઇન છે, આ તડકો એવો છે. કાલે બે સ્ટુડન્ટો બેભાન જેવી હાલત થઈ ગઈ હતી, દવાખાને લઈ જવા પડ્યા હતા એવી પરિસ્થિતિ થઈ ગઈ. ખાસ કરીને અન્ય વાલીઓ છે, આપણે એમની સાથે અન્ય વાલીઓ છે એમની સાથે વાત કરીશું. બેન, શું કહેશો, તમે ક્યારે આવ્યા હતા અને શું શું તકલીફ? અમે સવારના 8 વાગ્યાને આવ્યા છે અને આ લોકો બધા એજન્ટો મન પડે એમ ભાવ લેવા માંડ્યા છે. અંદર સોગંદનામાના 300-350 રૂપિયા લઈ લે છે. જે વસ્તુ 50 રૂપિયામાં નીકળતી હતી એના અત્યારે લોકો 300-350 રૂપિયા લઈ લે છે. નથી પાણીની સગવડ અને ફૂલ તડકો છે ઉપર. અને આ લોકોને થોડુંક કયો કે વહેલી બારી ખોલે એટલે બીજા બધા પબ્લિક જે હેરાન થાય છે હેરાન ન થાય. આ અત્યારે જરૂરત છે એટલે એટલી ટ્રાફિક છે, નકર એટલી ટ્રાફિક નથી હોતી. ચોક્કસથી મિત્તલ, ખૂબ જ મહત્વની વાત બેન કહી રહ્યા છે. જે જરૂરિયાત કરતા પણ ક્યાંક ને ક્યાંક વધારે ભાવ લેતા હોવાનો આક્ષેપ કરી રહ્યા છે અન્ય વાલીઓ છે. કેવી તકલીફો પડે છે, શું શું મુશ્કેલીઓ પડે છે? કાલે એટલી ભેજામારી થઈ હતી, આજે 6-6 વાગ્યાના અહીંયા પેલા અત્યારે જે બેન છે 6-6 વાગ્યાના બેઠા છે, બરોબર છે. હજી કોઈનો વારો આવ્યો નથી, બારી ખોલી નથી. હજી એમ કે છે 11 વાગે સાહેબ આવશે, 10:30 આવશે, હજી કોઈ આવ્યું નથી. અહીંયા 50-50 રૂપિયા ફોર્મ ના લઈએ છે, વાં સુધી લાઈન છે. 1-1 વાગે તો વારો નથી આવતો, પછી લંચ ટાઈમ થઈ જાય છે, પછી વયા જાય છે. અત્યારે બધા હેરાન થઈ છે. પાણીનું એક ટીપાનું એક કેરબો નથી કે અહીં તડકે બધા સ્ટુડન્ટ ઉભા છે, એટલે બહુ તકલીફ છે અત્યારે બધા. મિત્તલ, ખૂબ જ ગંભીર આક્ષેપ છે, વાલીઓની આ વેદના છે કે જેઓ ન્યૂઝ 18ની ટીમ સમક્ષ વ્યક્ત કરી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે અહીંયા જે લાઈનો છે તે પણ ક્યાંક ને ક્યાંક લાઈનો બતાવવાના પ્રયાસ કરીશું. ખાસ કરીને જે રીતના આ બહુમાળી ભવન છે અહીંયા બારી માત્ર બે જ બારી એવી ખુલ્લી હોય છે કે જે જગ્યાએ લોકો જે ડોક્યુમેન્ટ લઈ શકતા હોય છે તેમની જે કાર્યવાહી છે કરી શકતા હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક અહીંયા પણ જે વધુ બારી ખોલવાની માંગ છે. તો બીજી તરફ અહીંયા કોઈ જ જગ્યાએ પીવાના પાણીની વ્યવસ્થા નથી. જ્યારે એકી સાથે આટલા બધા લોકો આવતા હોય છે ત્યારે સ્વાભાવિક રીતે તંત્રની પણ એક જવાબદારી બનતી હોય છે કે અહીંયા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે. તો સાથે સાથે ક્યાંક ને ક્યાંક વાલીઓ છે તેમનો એવો આક્ષેપ છે કે જરૂરિયાત કરતાં વધુ ક્યાંક પૈસા કેટલાક એજન્ટો પડાવતા હોવાની પણ આક્ષેપ કરી રહ્યા છે. હાલ જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના બહુમાળી ભવન ખાતેના દ્રશ્યો છે. ખાસ કરીને અત્યારે લોકો છે પોતાના ઘરેથી પાણી લઈને પીવા મજબૂર બની રહ્યા છે. વહેલી સવારમાં 7 વાગ્યાથી લોકો અહીંયા પહોંચી જતા હોય છે, 10-10 વાગ્યા સુધી અહીંયા ઉભા રહેવા મજબૂર બનતા હોય છે. જી બિલકુલ, હાર્દિક આભાર માહિતી બદલ. તો સવારથી લોકો આવી રહ્યા છે, પાણીની વ્યવસ્થા નથી કોઈ અન્ય સુવિધા અને બે જ બારી હોવાથી લોકો અત્યારે રચડી રહ્યા છે. બહુમાળી ભવન ખાતે અરજદારોની કતાર લાગી છે ત્યાંના આ દ્રશ્યો છે.